समाचारों विगतवार। अंकलेश्वरमां ईवीएम मशीननी फरियादो वच्चे शांतिपूर्ण माहौलमां मतदान संपन्न थयो छे। नगरपालिकाना 9 वोर्डनी 36 बैठकों माटे मतदान प्रक्रिया पूर्ण थई छे। सौथी वधु वोर्ड नंबर 8 मां अंदाजित 58% मतदान, वोर्ड नंबर 7 मां सौथी ओछुं 49.51% मतदान नोंधायुं छे। अंकलेश्वरमां लोकशाहीना महापर्व एवा नगरपालिका, तालुका पंचायत अने जिल्ला पंचायतनी चूंटणीना मतदानमां वहेली सवारथी मतदारोए उत्साहपूर्वक मतदान कर्युं हतुं। मतदान प्रक्रिया शांतिपूर्ण माहौलमां संपन्न थई हती। अंकलेश्वर पालिका माटे राबेता मुजब सवारे 9 कलाकथी मतदान शुरू थई गयुं हतुं। अंकलेश्वरना मतदारोए पण मतदानमां जुस्साभेर भाग लीधो हतो अने सवारथी ज મોટા ભાગના મતદાન મથકો પર લોકો ઉમટી પડ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડ માટેના 52 મતદાન મથકો પર દિવસ દરમિયાન અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલ્યું હતું, જેમાં 4 વોર્ડમાં ઈવીએમ ખોટ ખાવાની ફરિયાદ ઉઠી હતી, તેમજ આદર્શ સ્કૂલ ખાતે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। આ ઉપરાંત અનેક જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના ટેકેદારો સમસામે આવ્યા હતા, જો કે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। પોલીસ તંત્ર ઉપરાંત સીઆરપીએફના જવાનો, એસપીપી, હોમગાર્ડ્સ જવાનોએ તમામ મથકોએ લોખંડી બંદોબસ્ત જાળવ્યો હતો। આ ઉપરાંત પોલીસ વડા, ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તમામ મતદાન મથકોએ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને નહીં અને પૂરેપૂરી કાળજી લઈ વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેના માટે ભારે જહેમત ઉઠાવી હતી, જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાયેલ ઈ માધ્યમથી પાલિકા વોર્ડ 9માં વોર્ડમાં ટકાવારી સરકારી વેબસાઇટ પર જોતા અંકલેશ્વર વોર્ડ નંબર 1માં અંદાજિત 57.54%, વોર્ડ નંબર 2માં અંદાજિત 55.73%, વોર્ડ નંબર 3માં 54.36%, વોર્ડ નંબર 4માં 49.60% મતદાન, વોર્ડ નંબર 5માં અંદાજિત 52.23% મતદાન, વોર્ડ નંબર 6માં અંદાજિત 54.56%, વોર્ડ નંબર 7માં અંદાજિત 49.51%, વોર્ડ નંબર 8માં 57.84% મતદાન અને વોર્ડ નંબર 9માં 52.52% મતદાન થયો હોવાનો પ્રાથમિક અંદાજ જોવા મળી રહ્યો છે।
અંકલેશ્વરના અનેક વોર્ડમાં ઈવીએમ ખોટકાઈ જવાની ફરિયાદ સામે આવી હતી। આદર્શ સ્કૂલ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બાખડ્યા હતા। ધક્કા મુકી સુધી પહોંચતા પોલીસે દરમિયાનગીરી કરી। પોલીસે ટોળાને વિખેરવા લાઠી ઉપર કરતા ટોળું રફુ ચક્કર થઈ ગયું હતું। વોર્ડ નંબર 9માં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો તેમના નામના બટન ન દબાતા હોવાની રાવ કરી હતી। વોર્ડ નંબર 9ના કોંગી ઉમેદવારે ખોટ ખાયેલી ઈવીએમ બૂથ પર ફેર મતદાનની માંગ કરી હતી। અંકલેશ્વર પાલિકાની ચૂંટણી સૌથી વધુ ઈવીએમ મશીન બગડવાની બૂમો સામે આવી છે। સૌપ્રથમ જલારામનગર ખાતે બોગસ મતદાન કરવા યુવતી આવી હોવાની ફરિયાદ સામે આવી હતી, તો બીજી તરફ અંકલેશ્વર વોર્ડ નંબર 8 જ્યાં સંવેદનશીલ બૂથ આવેલા છે તેવા જેનિથ સ્કૂલ ખાતે ઈવીએમ મશીન ખોટકાતા મતદાન પ્રક્રિયા સવાર સવારમાં અટકી જવા પામી હતી અને 10 મિનિટ સુધી મતદાન અટક્યું હતું, જેને લઈ બંને પક્ષ અને પક્ષના ટેકેદારોએ હલ્લો મચાવ્યો હતો અને હો હલ્લો કરતા પોલીસ અંદર પ્રવેશી તેમને કડક હિદાયત આપવાની ફરજ પડી હતી। જે બાદ ગોયા બજાર સ્કૂલ ખાતે પણ ઈવીએમ મશીન બગડ્યું હોવાની બૂમ પડી હતી, જેને લઈ નોડલ અધિકારી દોડી આવ્યા હતા। આ વચ્ચે સૌથી ગરમ માહોલ આદર્શ સ્કૂલ ખાતે જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેરમાં બાખડ્યા હતા અને એકબીજાને ધક્કામુક્કી કરી હતી, જેને લઈ મામલો ગરમાયો હતો અને બંનેના ટેકેદારો દોડી આવ્યા હતા, જે બાબતે અંતે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને ટોળાને વિખેર્યું હતું। તેમ છતાં ટોળાનું ન જતા અંતે પોલીસે દંડ ઉપર કરતા ત્યાંથી ટોળા રફુચક્કર થઈ ગયા હતા, જે બાદ વોર્ડ નંબર 9માં જીનવાલા સ્કૂલમાં વોર્ડ નંબર 9ના ઉમેદવાર સુરેશભાઈ પટેલના નામ પર બટન ન દબાતું હોવાની ફરિયાદ સાથે મતદાન રોકવાની ફરજ પડી હતી અને ઝોનલ અધિકારી દોડી આવ્યા હતા। ઈવીએમ ચેક કરી પુનઃ મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેને લઈ મતદારો અટવાયા હતા। ઈવીએમ મશીનમાં ત્રુટીની ફરિયાદ લઈ હોબાળો જોવા મળ્યો હતો। આજ વોર્ડના સ્ટેશન સ્થિત મતદાન બૂથ પર શ્રી માસ્ટર કમ્પાઉન્ડ ખાતે કોંગી ઉમેદવાર શરીફ કાનુગાના નામના 5 નંબરના બટન ન દબાતું હોવાની ફરિયાદ સામે આવી હતી, જેના ઝોન અધિકારી આવ્યા બાદ મતદાન માટે અલગ ઈવીએમ મશીન ફાળવાયું હતું। જોકે એ પૂર્વે 450થી વધુનું મતદાન થઈ જતાં કોંગી ઉમેદવાર શરીફ કાનુગાએ ચૂંટણી અધિકારી સમક્ષ ફેર મતદાનની માંગ લેખિતમાં કરી હતી। અંકલેશ્વર સહિત જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું। ભરૂચ જિલ્લા પંચાયતમાં અંદાજિત 60% કરતાં વધુ મતદાન યોજાયું હતું। અંકલેશ્વર તાલુકા પંચાયતમાં 55% કરતાં વધુ મતદાન થયું છે। અંકલેશ્વર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત મતદાન દિવસે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના વિવિધ ગામોમાં મતદાતાઓની કતાર જોવા મળી હતી, તો ક્યાંક પાંખી હાજરી જોવા મળી હતી। એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું, જેમાં અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકો માટે ભારે મતદાન જોવા મળ્યું હતું, તેમજ અનેક બૂથ પર વડીલો અને નવા મતદાતા મત આપતા નજરે પડ્યા હતા। આ વચ્ચે ભરૂચ જિલ્લા પંચાયતમાં સરેરાશ 60% જેટલું મતદાન, જ્યારે તાલુકા પંચાયતમાં આમોદ 16.62%, જંબુસર 22.69%, ભરૂચ 30.54%, વાગરા 18.65%, ઝઘડિયા 22.66%, વાલિયા 16.70%, નેત્રંગ 16.69%, અંકલેશ્વર 26.51%, હાંસોટ 15.61% મતદાન અંદાજિત નોંધવામાં આવ્યું છે, જેનો સ્પષ્ટ ટકાવારી મોડી સાંજે તમામ મતદાન બૂથ પરથી ઝોન અધિકારી પરત ફરશે ત્યારે આવશે। કુલ 9 તાલુકા પંચાયતની મતદાન પ્રક્રિયામાં બપોરના 5 વાગ્યા સુધીમાં 58% મતદાન અંદાજિત નોંધાયું છે। Thank you.
भरूच जिल्लामां धारासभ्य अने सहकार मंत्रीए पोतानो मताधिकारनो उपयोग करी पोताना पक्षनी जीतना दावा कर्या हता। भाजपे चार पालिका अने आठ तालुका पंचायत अने जिल्ला पंचायतने जीतवानो दावो कर्यो हतो। कोंग्रेस द्वारा मतदान करी परिवर्तन लावा अपील कराई हती। बीटीपीए तालुका पंचायत अने जिल्ला पंचायतमां फरी बीटीपी निर्णायक बनशेनो मत व्यक्त कर्यो हतो। भरूच जिल्लामां 9 तालुका पंचायत, 4 नगरपालिका अने 1 जिल्ला पंचायतनी चूंटणीना निर्णायक तबक्कामां एटले के मतदान दिवसे मतदान करी ज्यां नागरिकोए पोतानी फरज निभावी हती त्यां जिल्ला धारासभा माजी मंत्री वर्तमान मंत्री सहित जिल्लाना बंने पक्षना होद्देदारोए मतदान कर्युं हतुं। રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના પરિવાર સાથે હાંસોટના તેમના માદરે વતન એવા કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું હતું। પત્ની તેમજ પુત્રી જોડે મતદાન મથક પર પહોંચી તેઓ દ્વારા મતદાન કરાયું હતું, જે બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરતા ભાજપની જિલ્લામાં ભાજપે 4 પાલિકા અને 8 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતવાનો દાવો કર્યો હતો અને પક્ષના વિકાસના કામોમાં લઈ મતદાતા બીજેપી જોડે છે અને બહુમત જોડે ભાજપને જીતાડી ભગવો લહેરાવશે તેવો મત વ્યક્ત કર્યો હતો। તમારા ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાનો આજ રોજ મતદાન છે ત્યારે જે પ્રકારે ગુજરાતની અંદર એ ચૂંટણીકામ યોજનાઓ હોય, 24 કલાક વીજળીની કામગીરી હોય, છેવાના વિસ્તાર સુધી પીવાનું પાણીની યોજનાઓ હોય, ગટર લાઇન હોય કે આરસીસી રસ્તા હોય, બ્લોકના રસ્તા હોય, તમામ કામગીરી જે ગુજરાત સરકારે ભરિંદા પાર્ટીની સરકારમાં જે કરી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ભરિંદા પાર્ટીની બનવાની છે ત્યારે આપ સૌ લોકોને હું વિનંતી કરું છું, આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને મત આપી અપાવી વિજય બનાવશો આપ સૌનું અપીલ કરું છું। જ્યારે ઝઘડિયાના ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ વાલિયા તાલુકાના ધારોલી ખાતે મતદાન કર્યું હતું અને તેમના પુત્ર મહેશ વસાવા સહિત યુવા કાર્યકરો અને નેતાઓએ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને જિલ્લામાં બીટીપી અને આઈએમઆઈએમઆઈ પાર્ટીના ગઠબંધનની ભવ્ય જીત સાથે જિલ્લા બીટીપી નિર્ણાયક પાર્ટી બનશે તેવો હુંકાર કર્યો હતો। ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ પોતાના મતવિસ્તારમાં આવેલા સરકારી પોલિટેકનિક કોલેજમાં મતદાન કર્યું હતું અને જિલ્લામાં ફરી ભગવો લહેરાશે તેવો હુંકાર કર્યો હતો। ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પોતાના મતવિસ્તારમાં આવતા મતદાન મથક શાંતિનિકેતન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું અને વર્ષોથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી વિકાસના કામો કરી પ્રજામાં રહેલ ભાજપ પક્ષ ફરી બહુમત સાથે સત્તાવાર આવશે તેવો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ અમલેશ્વર ખાતે મતદાન કરી જિલ્લા પંચાયત વાગરા તાલુકા પંચાયતમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનું મત વ્યક્ત કરી પુનઃ સત્તારૂઢ ભાજપ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજ્યના માજી મંત્રી અને જંબુસરના પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરીએ જંબુસરના નહાર ગામે મતદાન કરી ભાજપની જીત પાકી હોવાનો મત વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરમિલસિંહ રણાએ કર્યો મતદારનો ઉપયોગ કરી મત આપવા અપીલ કરી હતી, તેમજ તેઓ દ્વારા ફરી એકવાર જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આઝાદીના 73 વર્ષ અને છેલ્લા 10 વર્ષની રજૂઆત બાદ આલિયા બેટ ખાતે મતદાન બૂથ મળતા અહીં વસતા ફકીરાની કબીલા વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે। નર્મદા નદીના સંગમ સ્થાને આવેલ આલિયા બેટમાં 204 જેટલા મતદારો છે, 550થી વધુ લોકો અહીં વસવાટ કરે છે। આઝાદીના 73 વર્ષ અને છેલ્લા 10 વર્ષની રજૂઆત બાદ આલિયા બેટ ખાતે મતદાન બૂથ મળતા અહીં વસતા ફકીરાની કબીલાવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી છે। નર્મદા નદીના સંગમ સ્થાને આવેલ આલિયા બેટમાં 204 જેટલા મતદારો છે, 550થી વધુ લોકો અહીં વસવાટ કરે છે। કલાદરા ગ્રુપ પંચાયત વાગરામાં આવતા વિસ્તારમાં મતદાન કરવા નાવડી મારફતે ભરૂચ જવું પડતું હતું। ગત વિધાનસભાની ચૂંટણીમાં તંત્રએ અહીં બસની વ્યવસ્થા કરી હતી। આલિયા બેટ હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં નર્મદા સંગમ સ્થાન પર આવેલ આલિયા બેટમાં છેલ્લા 300 વર્ષથી ફકીરાની ઇજ્જત નામની વિચારતા કબીલાવાસીઓએ વસવાટ કર્યો છે। છેક કચ્છ ભુજથી અહીં આવીને વસેલા આલિયા બેટવાસી આજે પણ વીજળી અને રસ્તાની કોઈ સુવિધા જ નથી તો અહીં ઝાડ નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ભૌગોલિક દ્રષ્ટિએ આલિયા બેટ વિસ્તાર વાગરા તાલુકાના કલાદરા ગ્રુપ પંચાયતમાં જોડાયેલું છે, જે નર્મદાના સામે કાંઠે છે।
જ્યારે નર્મદા નદી વચ્ચે રહેલ આલિયાબેટ હવે ભૂમિગત રીતે હાંસોટ ખાતે જોડાયેલો છે, છતાં અહીં કોઈ જ પ્રાથમિક સુવિધા નથી। વર્ષોથી અહીંના રહીશો નાવડી મારફતે ભારભૂત અને ત્યાંથી કલાદરા જઈ મતાધિકારનો ઉપયોગ કરતા હતા। છેલ્લા 10 વર્ષથી સ્થાનિક કબીલાવાસીઓ દ્વારા મતદાન બૂથ ઊભું કરવાની રજૂઆત હતી। અંતે ગત વિધાનસભામાં તંત્રએ તેમના માટે મતદાન માટે નાવડીની જોખમી મુસાફરીની નિજાત અપાવી બસની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યું હતું, જે બાદ હવે તંત્રએ અહીં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે બે મત કુટીર ઊભી કરી છે। અહીં 204 જેટલા મતદારો હાલ રજીસ્ટર છે, જ્યારે હજી પણ 50થી વધુ મતદારોના નામ યાદીના સમાવેશ થયા નથી। 550થી વધુ લોકો અહીં વસવાટ કરી રહ્યા છે, ત્યારે વર્ષોથી મતદાન બૂથની માંગ તેમની સંતોષાતા કબીલવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેઓ દ્વારા આલિયાબેટમાં આઝાદી બાદ પ્રથમ વખતે મળેલ મતદાન બૂથનો ભરપૂર ઉપયોગ કર્યો હતો અને મતદારોએ લાઇનમાં લઈ આવી અહીં મતદાન કર્યું હતું। અંગે કબીલાના મુખી મોહમ્મદભાઈ જટે જણાવ્યું હતું કે વર્ષોની માંગ તંત્રે સ્વીકારી અમને અહીં મતદાન બૂથ ઊભું કરી આપ્યું, તે બદલ તેમનો આભાર છે। હવે તંત્ર દ્વારા અહીં શુદ્ધ પીવાના પાણી, રસ્તો અને વીજળીની પણ અમારા માટે વ્યવસ્થા કરી આપે તેવી અમારી અપીલ છે। મતદાન આલિયાબેટ ખાતે પહેલીવાર યોજાતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંના પ્રત્યેક નાગરિક મતદાન કરવા માટે ભારે ઉત્સુક છે અને તેઓ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં મતદાન કરવા થનગનાટ જોવા મળી રહ્યો છે। મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ, રહેવાનું આલિયાબેટ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ। આલિયાબેટ પર બૂથ ફાળવવામાં આવ્યું એ વિશે બોલવામાં માંગુ છું। જો લોકો સામાન્ય ગણતા હશે આ બાબત મત આપો એ અધિકાર છે, એને હું એક મોકો સારો ગણું છું અને જે સરકારશ્રીએ અમને કલેક્ટર સાહેબે અને તમામ તંત્રજે અમને બૂથ ફાળવ્યું એનો હું ગામ વતી આભાર માનું છું, આખા તંત્રનો, સરકારનો, અને એથી અમે ખુશી વ્યક્ત કરીએ છીએ। જેથી અમને આગળ જવાનું બહુ તકલીફ પડતી હતી એ આખું ગામ એનાથી આજે ખુશી વ્યક્ત કરી રહ્યું છે। મતદાન પ્રક્રિયાથી અડગા રહેતા વહીવટીતંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું। આઝાદીના 73 વર્ષ બાદ પણ સુવિધા ન મળતા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। કેમ નદી પર બ્રિજ બનાવવાની વાતને લઈ ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। ભારત દેશને આઝાદી મળ્યાને 73 વર્ષ વીતી ગયા છે, પરંતુ વાલિયા તાલુકાના કેસર ગામના લોકો આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે। તાલુકાના આ ગામમાં 950 લોકો વસવાટ કરે છે। કેસર ગામ અને ઇટકલા ગામની ગ્રુપ ગ્રામ પંચાયત ઇટકલા ગામમાં આવેલ છે। કેસર ગામના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઇટકલા ગામમાં જવું પડે છે, ઉપરાંત શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે આ ગામમાં જવું પડતું હોય છે। આ બંને ગામ વચ્ચે કીમ નદી વાટે 1.5 કિલોમીટર છે, જ્યારે 4 ગામ ફરીને જવું હોય તો 20 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે। આ નદી પર પુલ બનાવવાની અનેકવાર માંગ કરવામાં આવી છે, પરંતુ તંત્ર અને નેતાઓએ બસ વાયદાઓ કર્યા હોવાનો આક્ષેપ કર્યા છે। 7 વર્ષ પહેલા ભરૂચ જિલ્લા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાએ રૂબરૂ મુલાકાત લઈ ગામમાં પુલ અને અન્ય પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજ દિન સુધી ગ્રામજનોને વાયદાઓને સિવાય બીજું કંઈ મળ્યું નથી। ત્યારે ગામના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે બાદ આજ રોજ મતદાન દિવસના રોજ ગામના 300 મતદારોએ મતદાન નહીં કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો। ગ્રામજનોએ મતદાન નહીં કરતા વહીવટીતંત્ર દોડતું થયું છે। હું નરેશભાઈ અરવિંદભાઈ વસાવા, ઇટકલા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ। અમારા ગામનો, કેસર ગામનો મૂળભૂત પ્રશ્ન છે કીમ નદી પર કોઝવેનું કામનો, પુલનો। ચોમાસામાં નદીમાં પૂર આવવાથી ઘણા બધા પાણીઓ આવે છે, જે પાણી આવે છે જેથી અહીં બહુ મોટી અમારા ગામ લોકોને સમસ્યા ઊભી થાય છે। શિક્ષણની સમસ્યા, છોકરાઓને પાણીને કારણે નડે છે, તેમજ અહીંના લોકો ડેરી સાથે, પશુપાલન સાથે સંકળાયેલા છે એટલે ડેરીનો પ્રશ્ન સાંજ સવાર ઉપસ્થિત થાય છે। એટલે અમારા ગામ લોકોની અહીં માંગ છે કે અહીં નદી પર કોઝવે પર પુલ બને, જેથી અમારું ગામ સુખાકારી જીવન જીવી શકે। એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજ દિને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે। હું વસાવા પંડિતભાઈ ચુનીલાલ છું, હું ગામનો નાગરિક છું અને મારા ગામમાં ઘણા બધા પ્રશ્નો છે આ નદી, કીમ નદી ઉપર પુલ બનાવવા માટે। અમારા બાળકો ઇટકલા ડેલી હાઈસ્કૂલમાં ભણવા જાય છે, તેઓ પુલના અભાવે જઈ શકતા નથી અને ખેતીવાડીની સાથે
ઘણા બધા લોકો સંકળાયેલા છે, જેથી પશુપાલન અને દૂધ ડેરી અમારી ઇટકલામાં આવેલી છે, પંચાયત ઇટકલામાં આવેલી છે, તેમજ સસ્તા અનાજની દુકાન પણ ઇટકલામાં છે, જેથી અમારા બધા જ વ્યવહારુ પ્રશ્નો બંધ રહેશે, જેના કારણે અમે ઘણીવાર માંગણીઓ કરી છે પણ અમારી માંગણીને સ્વીકારી નથી, જેથી આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ પંચાયત તેમજ લોકસભા વિધાનસભા દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવા અમે આ અરજીઓ પહોંચાડી છે ને અમે આ ચૂંટણીનો બહિષ્કાર. અંકલેશ્વર વોર્ડ નંબર 8માં કોંગી ઉમેદવારના ટેકેદારોએ રૂપિયા કવરમાં વહેંચતા વિડીયો વાયરલ થઈ જવા પામ્યો હતો. સુરતી ભાગોળ વિસ્તારમાં ધનસુભાઈ વસાવા નામના આગેવાન રાત્રિના અંધારામાં ઘરે ઘરે પહોંચી બંધ કવર આપતા નજરે પડ્યા હતા. વિડીયો વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. ચૂંટણી અધિકારી દ્વારા પણ તપાસ આરંભાઈ હતી. અંકલેશ્વર વોર્ડ નંબર 8 કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જેમાં અત્યારે ચાલુ વર્ષે અહીં અપક્ષ ભાજપ અને બીટીપી સાથે બહુ પાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે, જે જોતા અહીં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારના સુરતી ભાગોળ આદિવાસી વિસ્તાર આ તેમના ટેકેદાર ધનસુપો સવારાત્રિના અંધારામાં મતદારોના ઘરે ઘરે જઈને બંધ કવરમાં રૂપિયા આપતા હોવાનો વિડીયો ગત મોડી રાત્રિના વાયરલ થયો હતો, જેને લઈ વિવાદ સર્જાયો હતો. વાયરલ વિડીયો સામે આવતા જ પાલિકા ચૂંટણી અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા અને આ અંગે મળેલી ફરિયાદના આધારે ધનસુખભાઈ વસાવાની શોધખોળ કરી તેમની પૂછપરછની તજવીજ આરંભી હતી. ત્યારે કોંગ્રેસના રૂપિયા આપી મત ખરીદવાનો વાયરલ વિડીયો ભારે ચર્ચાએ જોર. મતદાન માટે વ્હીલચેર પર ભુજથી 70 વર્ષીય મતદાતા આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. કાપોત્રા ગામના વૃદ્ધ છેલ્લા કેટલાક વખતથી ભુજ ખાતે સારવાર માટે જઈ વસવાટ કર્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં તેમના મત કેટલો કિંમતી છે તે મતદાતાએ આવીને સમજાવ્યું હતું. મતદાન માટે વ્હીલચેર પર ભુજથી 72 વર્ષીય મતદાતા આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. કાપોત્રા ગામના વૃદ્ધ છેલ્લા કેટલાક વખતથી ભુજ ખાતે સારવાર માટે જઈ વસવાટ કર્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં તેમના મત કેટલો કિંમતી તે મતદાતાને આવી સમજાવ્યું હતું. મતદાતા માટે તેનો મત કેટલો કિંમતી છે અને જે લોકશાહી પર્વમાં એક કિંમતી મત ઉમેદવારને જીતાડી પણ શકે છે અને હરાવી પણ શકે છે, તે માટે મતદાતાએ પોતાનો મતનો ઉપયોગ કરવો જ જોઈએ, જેનું મહત્વ અંકલેશ્વરના કાપોત્રા ગામના 72 વર્ષીય મતદાતાએ બતાવ્યું છે. શેખ હાફિઝ અબ્દુલ રજાક જેઓ બીમાર હોવાની સાથે ભુજથી અંકલેશ્વર કાપોત્રા ખાતે મતદાન આપવા આવ્યા હતા. વ્હીલચેર પર બેસી કાપોદ્રા શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ પોતાનો મત આપી ગર્વ અનુભવતા તેઓ મતદાનનો ઉપયોગ ભારતના દરેક નાગરિકને કરવા અપીલ કરી હતી અને મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે તેમ સમજાવ્યું હતું અને મતદાન કરવા માટે અપીલ કરી. જંબુસરમાં મતદાન પહેલા લગ્ન પછીનો કિસ્સો જોવા મળ્યો છે. ભરૂચમાં વરરાજાએ લગ્ન પહેલા જાનૈયાઓ સાથે કર્યું મતદાન. જંબુસરની અફરોજા ઇકબાલ વજીદદાર લગ્ન મંડપ પહેલા મતદાન મથકે પહોંચી મતદાન કરી મતદાનથી ફરજ સૌ પ્રથમ તેમણે નિભાવી હતી. ભરૂચ નગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. શહેરના ભરૂચ ખાતે રહેતા સૈયદ પરિવારના પુત્રનું આજે લગ્ન છે. પરિવારની જાન બરોડા જવાની છે તે પહેલા પરિવારે પોતાનો લોકશાહીનો પર્વ ઉજવીને મતદાન કર્યું છે. વરરાજા સૈયદ મુસ્તાક જાનમાં જતા પહેલા મતદાન કરવા પહોંચ્યા હતા. ભરૂચમાં રહેતા સૈયદ પરિવારમાં યુવક મુસ્તાક સૈયદ અને તેમના પરિવારે લગ્ન પહેલા મતદાન કર્યું છે. જંબુસરની અફરોજા ઇકબાલ વજીફદાર લગ્ન મંડપ પહેલા મતદાન મથકે પહોંચી સૌ પ્રથમ મતદાન કર્યું હતું અને સવારે પહેલા મતદાન કરી ત્યારબાદ લગ્નની વિધિમાં જોડાયા હતા. જિલ્લામાં આજે લોકશાહીના મહાપર્વમાં મતદાતાઓ પોતાનું મતદાન આપવાની ફરજ ન ચૂકી જીવનમાં આવતા સૌથી અગત્યના સમયમાં પણ સમય કાઢી પોતાના મતદાનની ફરજ નિભાવી હતી. સરમાં બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. કોસમડીના રહીશ માર્ગ પર પસાર થતી વેળા ટેમ્પા ચાલકે તેમને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. તો બીજા બનાવમાં વોખાડ કંપની સામે સાયકલ સવાર સિક્યુરિટી ગાર્ડને અડફેટમાં લેતા તેમનું પણ મોત નિપજ્યું હતું. અંકલેશ્વરમાં બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. કોસમડીના રહીશ માર્ગ પર પસાર થતી વેળા ટેમ્પા ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. વખાડ કંપની સામે સાયકલ સવાર સિક્યુરિટી ગાર્ડને અડફેટમાં લેતા મોત નિપજ્યું હતું. શિફ્ટ નોકરી કરી પરત ઘરે ફરતી વેળા આ અકસ્માત સર્જાયા હતા. બંને બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વરના કોસમણી ગામ ખાતે રહેતા 50 વર્ષીય અનવર હુસેન ઉર્ફે ઇકબાલ મોહમ્મદ હુસેન લહેરી ગામના મોરાફળિયા તરફ પગપાળા વાલિયા રોડ તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન ટેમ્પા ચાલકે તેમને અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોંચાડી હતી અને અકસ્માત સર્જી ટેમ્પા ચાલક ફરાર થઈ ગયો હતો। ગંભીર ઇજાના પગલે અનવર હુસેન લહેરીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જે અંગે તેમના પરિવારજનોને જાણ થતાં તેમના જમાઈ નાભડ જુબેર ગુલામ કદર કોન્ટ્રાક્ટર સહિત પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરાર ટેમ્પા ચાલક વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। તો બીજો બનાવ રવિવારની સવારે બન્યો હતો, જેમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ બોખાડ કંપની પાસે, જેમાં 73 વર્ષીય હસમુખભાઈ મોહનભાઈ મોદી સિક્યુરિટી ગાર્ડ તરીકે જીઆઈડીસી કંપનીમાં નોકરી કરી રહ્યા છે, તેઓ શિફ્ટ પૂર્ણ કરી આજે સવારે પરત ઘરે સાયકલ પર આવી રહ્યા હતા। તે દરમિયાન વખાડ કંપની પાસે તેમની સાયકલને રિક્ષા ચાલકે પાછળથી અડફેટમાં લઈ ટક્કર મારતા તેઓના માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જે અંતે તેમના દોહિત્ર હેમિકકુમાર પારસભાઈ મોદીને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી।